हेलो दोस्तों, हूँ नहीं बोलवानो, पर मैं सवजी भाई ने भी रिक्वेस्ट करी छे के तमे बधुं बोलो छो, अमे बधा सांभळीए छीए, पण अमारे तमने थोड़ुं सवालो पूछवा छे जेथी अमारा दिलनी वातमां तमारो शुं जवाब छे ए वधारे इफेक्टिव रहेशे। एटले 15-20 मिनिट सवजी भाई पहेला बोलशे अने पछी मारी पासे 8-9 सवालो आया छे अने बीजा कोई मित्रोने पूछवा व्यवस्थित हो, जेनाथी बधाने फायदो थवानो। तो ये सवालों घना एम एटले एमनो समय आपणे बराबर कस काढवानो छे, एमनो साहेब आज हाथमां आया छे तो है ने, एटले सवालों मोकली देजो। 15-20 मिनिट बोलशे ने पछी हूँ स्टेज पर आवीश ने सवालों हूँ खाली वाँचीश, एनो जवाब सौजी भाई आपसे। थैंक यू। તમારે તમારામાં તાકાત હોય ને એટલા સવાલ પૂછજો, અને હું દાવા સાથે કહું કે સેટિસ્ફેક્શન સાથે જવાબ આપીશ, એમાં અબક નહીં, ગોળો નહીં હોય। તમારે એ હા પાડવી પડે, એમાંથી 100 માંથી 99 જણા હા પાડશે, અને કદાચ વડીલો પૂછશે ને તો પણ મને વાંધો નથી, સ્ટુડન્ટો પૂછે તોય। પોતાનું કમિટમેન્ટ હોય એ 100% પાળવું જોઈએ। રાજી પૂછી લો ના ના, પહેલો પ્રશ્ન છે, આપણે ભણી રહીએ અને પછી એને અનુરૂપ નોકરી ધંધો ન મળે તો શું કરવું? કાંઈ ગભરાવું નહીં, 80% લોકો જે ભણ્યા નહીં એનું નોકરી કરતા નથી, બીજું જ કરે છે, પણ તમે કાંઈક કર્યું હશે એ કામ લાગશે આખી જિંદગી। બહુ સીધી ને સરળ વાત છે, અમે તે બધા છોકરાઓને MBA કરી અને ફાઇનાન્સમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં અને હીરામાં લાવ્યા છે, એટલે એવું જરૂરી નથી, પણ જે ભણેલા છે જે કંઈ કરે ને એમાં એ રસ્તો કાઢે છે। એટલે તમારો પહેલી વાત તો એ છે, તમે ભણ્યા પહેલા નિર્ણય લેવાનો હોય ને ત્યારે આપણે નિર્ણય લેવો જોઈએ કે આપણને કયું ગમે છે, આપણી રુચિ શું છે, આપણો શોખ શું છે, આપણને ખુશી શેમાં મળે છે, આપણે એ જ પસંદ કરવું જોઈએ। બીજા બધા ગમે એ કહેતા હોય, આપણને જે કામમાં ખુશી મળે એ કામ પસંદ કરવું જોઈએ, જે લાઈનમાં ખુશી મળે એ લાઈનમાં આપણે ભણતર ચાલુ કરવું જોઈએ। એક્સિડન્ટલી તમે કાંઈ પણ ડિગ્રી મેળવી લીધી, બની શકે કે તમને એમાં રુચિ ના હોય, એટલે આનંદ નો મળતો હોય, આનંદ નો મળે ને એટલે એનું રિઝલ્ટ નો હોય, ભલે તમે ભણેલા હો રિઝલ્ટ નો આવે એટલે તમને કોઈ રાખે નહીં। અમારે મારો દ્રવ્ય છે ને મારો દીકરો, બહુ મહત્વની વાત આવી ગઈ વચ્ચે, મેં એને એક કોર્સ કરવા મોકલ્યો, એ બધાને ખબર છે, વગર પૈસા વગર પરિચય વગર ફળ, મારા દીકરાને ગ્રેજ્યુએટ થયા પછી અમેરિકા ભણતો હતો, મેં એને એક કોર્સ કરાવ્યો, પૈસા નહીં આપવાના, પરિચય નહીં આપવાનો અને મોબાઈલ નહીં આપવાનો, 1 મહિનામાં 4 નોકરી કરવાની અને પૈસા બચાવીને લઈને આવ્યો, એટલે તને ખબર પડે તું કેટલાનો, 1 મહિનામાં તું કેટલું કમાણો। એમાં ઘણા બધા એની પાછળના લોજિક હતા, મોટી સ્ટોરી છે, પણ મારે એને પૈસાનો પરિચય કરાવવો હતો, પૈસા છે એનોય પરિચય કરાવવો હતો, આપણે કેટલાના છીએ એ પરિચય કરાવવાનો હતો, નોકરી કેવી રીતે મળે, ભણી લીધું એટલે નોકરી મળી જાય એવી કોઈ ગેરંટી નથી, વર્તન ને વ્યવહાર ને એમાંય હારા જોહે। એટલે પહેલે દિવસે નોકરી કોચીમાં ગોતવાની ચાલુ કરી, આખા દિવસમાં 40 જગ્યાએ એ ગયો, કોઈએ નોકરી ન આપી, ત્રીજે દિવસ સુધી એને નોકરી ન મળી, ચોથા દિવસે મળી, એટલે એનો એક્સપિરિયન્સ એ હતો। છેલ્લે એને એમ કીધું, એક જગ્યાએ પછી પૂછ્યું, આખો મહિનાનો કોર્સ પૂરો થયો એટલે હું ગયો હતો, પછી અમે પૂછ્યું કે ક્યાં ક્યાં તને નોકરીએ નહોતા રાખ્યા, તો એ એક એડિડાસમાં નોકરી ઉપર નહોતા રાખ્યો એને, એટલે ત્યાં પૂછ્યું કે તમે આને નોકરી ઉપર કેમ નહોતો રાખ્યો, તમે લોજિક તો કયો, પછી તો એને ખબર પડી ગઈ, પરિચય થઈ ગયો એટલે હારી વાતું કરે, એટલે એને એમ કીધું કે એને છે ને એ હસતો નહોતો, મોઢું સ્માઇલ જોઈએ, હવે એ પરિચય હું એને એમ કહું તું હસતો રે હસતો રે હસતો રે, મેળ ખાય આ અનુભવ થાય તો એ ખબર પડે કે એક જ પોઈન્ટ ઉપર એને નોકરી નહોતી મળતી, કે તારો સ્માઇલિંગ ફેસ નહોતો, ઓલો 4 દિવસ નોકરી નહોતી મળી, આ બાપાએ આવી રીતે ધક્કો માર્યો ત્યારે સ્માઇલિંગ હોય ખરી, પણ તોય રાખવી પડે તો નોકરી મળે। એટલે ઘણી વાર એવું બને કે તમારો સબ્જેક્ટ નથી એ ડિગ્રી મળી ગઈ,
શોખ નથી, ઈ ડિગ્રી મળી ગઈ. શોખ કાક જુદો હતો, કોકના કહેવાથી મિત્રોએ કીધું, એક્સિડન્ટલી જે કહ્યું, અમારે ને એમબીએ થયેલા ઘણા આવે. તો મને એમ થાય ખરેખર આ શિક્ષકે આને હાવ ખોટી ડિગ્રી આપી દીધી, કાંઈ હળા ઢગાન ખબર પડતી ન હોય એવા એમબીએ થઈ જાય છે, તે નોકરી ક્યાંથી મળે? સામાન્ય બુદ્ધિ જોઈએ, લોજિક જોઈએ. સામાન્ય બુદ્ધિ એટલે એનું શોર્ટ નામ છે સાબુ, સાબુ જોઈએ. સામાન્ય બુદ્ધિ હોય, ડિગ્રી ગમે એટલી હોય, જનરલ નોલેજ જોઈએ, સ્માઇલ ફેસ જોઈએ, મેળાવડો મળાવતરડો સ્વભાવ જોઈએ, બધાને રિલેશન હારા હોવા જોઈએ. બધે જ બાવળિયા વાવ્યા હોય તો કાંટા ન વાગે. આ બધું સફળ થવા માટે જોઈએ. એટલે નોકરી ન મળે ને તો હું હજી ઘણી કહી દઉં તમને, ઘણી વાર છે ને અમે લોકો નિર્ણય લઈ સફળતા ન મળે એટલે હતાશ થઈ જાય. હું એમ વિચારું, તમારે એમ વિચારવાનું, નોકરી ન મળે ને તો તમારે ખુશ થવાનું. ભગવાન આપણા માટે કંઈક મોટો પ્લાન કરે છે. આ મારા કામનું નહીં હોય, આપણે હતાશ થવાનું આવતું નથી, મોડું પડવાનું આવતું નથી, આપણે ઢીલું પડવાનું આવતું નથી. સફળ થવું છે, આની સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી. એટલે રસ્તો મળી જાય, એટલે જે થાય તે સારા માટે. મારું ધાર્યું થાય તો હું ખુશ, અને ના થાય તો ઉપરવાળો ખુશ. યસ સૌજીભાઈ, જોરદાર રીતે આપણા જીવનમાં ઉપયોગી થાય એવી વાતો આપણને કહી રહ્યા છે. એમની વચ્ચે હું એક મિનિટ આપણી લઈશ કે 200 કરોડ બાદશાહ સુકન્યા બોન્ડ એટલે બેટી બચાવો માટેના જેને બોન્ડ બહાર પડ્યા 200 કરોડના, ઇસીલીએ મેં કહેતા હું ન રાજ ચાહીએ, ન તાજ ચાહીએ, ન સરતાજ ચાહીએ. ઇસ સમાજ ઓર ઇસ દેશ કો ફિર સે દુબારા સરદાર ઓર લવજી બાદશાહ ચાહીએ. અને એ બાદશાહભાઈ પછી આખી કોઠા વિદ્યા જાણતા હોય ને, જે ભાગીદાર કયો, મિત્ર કયો, એ સૌજીભાઈ પાસે મેળવું, એવી એકાબીજીના જહ આપે એવા આપણી વચ્ચે લવજીભાઈ બાદશાહ ઉપસ્થિત છે. તો લવજીભાઈ પધારો, આપ એક વખત અભિવાદન કરો અમારા દીકરા. ખાલી મોઢું બતાવો કે લવજીભાઈ બાદશાહ કોણ છે, લાવો સ્વાગત. આવો લવજીભાઈ. લવજીભાઈ પણ સૌજીભાઈ ની જેમ આપણા દાતા છે, ભવન દાતા છે. આ લવજીભાઈ છે ને દેખાવમાં જ બાદશાહ નથી, હો દિલ નહી બાદશાહ છે. તો નાગજીભાઈ અને માવજીભાઈ ને રામભાઈ ને વિનંતી કરું છું કે ગુંજામભાઈ લવજીભાઈ બાદશાહ નું સ્વાગત કરજો. આપણે આવો લવજીભાઈ બાદશાહ. આજે લવજીભાઈ ડાલિયા બાદશાહના હુલામણા નામથી ઓળખાય છે, અને જબરદસ્ત તાળીઓની ગુંજથી આપણે એમને વધાવીશું. કહ્યું છે કે ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, મળતા મળી ગયા મોઘેરી ગુજરાત. આ મોઘેરી ગુજરાતમાં આવા મોઘેરા માનવીઓ પણ છે કે જેઓ પોતાના ધન સ્તંભે ધર્મની ધજા ફરકાવે, પોતાના ધન સ્તંભે સમાજની સેવા કરે, પોતાના ધન સ્તંભે શ્રી એટલે કે સરસ્વતીને શણગાર આપે. અને આવા કર્ણના વારસદારને દરેક ભારતવાસી વારંવાર નમન કરે છે. તો ફરીથી એમનું આપણે સ્વાગત કરીએ છીએ, અને હવે વિનંતી કરીશ આદરણીય શ્રી સૌજીભાઈ ધોળકિયાને. બીજો પ્રશ્ન, બહુ બધા પ્રશ્નો છે એટલે હવે ભેગા કરીને આપજો, આટલા પતે પછી આગળ લઈશું. હવે નેક્સ્ટ પ્રશ્ન છે, શું તમે આટલી મોટી સફળતાએ પહોંચ્યા છો તો તમને સંતોષ છે? સંતોષ આમ જો ખુશથી જીવવા માટે સંતોષ રોજ રાખવો, પણ પ્રગતિ માટે સંતોષ ક્યારે અનુભવવો નહીં. ક્યાં બાત હે, સંતોષ એટલે મને સંતોષ એટલે છે કે 179 રૂપિયાનું કામ કર્યું હતું ભલા માણા, મને કોઈ હીરામાં કામે ન બેહારતું. આજે હું કોઈને નથી બેહારતો જીવો ત્યુ હોય એને. આ ભગવાન તો સંતોષ તો હોય જ સ્વાભાવિક રીતે છે, પણ આપણે હજી પૂરું નથી કર્યું. અભી તો પિક્ચર. વેરી ગુડ. બહુ જ ટૂંકા ગાળામાં તમે બહુ બધા પૈસા અને ઇજ્જત કમાયા, તમને અભિનંદન. પણ 3 જ વાક્યોમાં તમારી આ શરૂઆતથી અંત સુધી જે તમે પહોંચ્યા, એ કોઈ પણ 3 જ વાત 3 વાક્યોમાં કહો, મતલબ કે તમે આટલું બધું જે પહોંચ્યા તો એવી કઈ 3 જ વાતો 3 વાક્યોમાં કહો. હું મારી જાતને કાયમિક માટે કહેતો આવ્યો છું, બહુ સારો સવાલ છે.
કે જો મેં 9000 કરોડ નું એક્સપોર્ટ છે ને તો દુનિયાને કોઈ લેવા દેવા નથી, ઓકે, એને કઈ વાંધો નથી, એને કોઈ ફરક ન પડે, એનથી મન કોઈ નથી ઓળખતું. ખાલી 52 કરોડ ની ગાડીઓ દીધી ને તે આખું ગામ ઓળખતું થયું. એટલે એટલે કહેવાનો મારો ભાવાર્થ છે, મને હું સેલેરી ઝાઝી આપું છું ને એટલે મને સુરત ઓળખે છે, હું ઝાઝુ કમાઉં છું એટલે કોઈ ઓળખતો નથી, બીજાના ઘરમાં હું સુખ વધ્યું એટલે લોકો ઓળખે છે. જો ત્રણેય શબ્દમાં કેવું હોય તો આપણે, હું હજી કહું છું, હું અત્યારે ધંધો કરું છું, મને ભગવાને પુષ્કળ આપી દીધું છે, મારી એક્સપેક્ટેશન બારું આપી દીધું છે, કહેવાતા કોઈ સુખ મારે બાકી નથી, કહેવાતા કોઈ સુખ, હું બહુ સભાનતાથી કહું છું, ભગવાનને પ્રાર્થના કરું કે મીઠી નજરે કોઈ ન લાગે. જો મારું શરીર હારું, સમાજમાં નામ હારું, પરિવાર મારો બહુ હારો, મારા કોઈ નિર્ણયમાં કોઈ દી વિઘ્ન ન કરે, દીકરા દીકરીનું સુખ મને બહુ હારું છે, સામાજિક સુખ હારું, આર્થિક સુખ હારું, બધી રીતે સુખ હારું, ને શરીરે હારું, અને આ બધું જોવા માટે મારા મા બાપ હજી બેઠા છે, એટલે આનથી કોટું મોટું સુખ હોય. એટલે ગમે એવો નહીં, એટલે કહેવાનો ભાવાર્થ સતા, એટલે હું સેટિસ્ફાઈ તો હોઉં પણ હજી આપણી મંજિલ પૂરી નથી થઈ. એટલે કહેવાનો મારો ભાવાર્થ છે કે અપેક્ષા એવી હોવી જોઈએ કે ચંદ્રને આંબુ છે, અને સાંજે કાલ હવારે કદાચ આપણો ભગવાનની જરૂર પડીને લઈ જાય તો સેલો દમી સમજીને જલસા કરવાના, આપણે મોડું પડવાનું નથી. આજે માનવતા આટલી બધી મરી પરવાની છે, 95% લોકો ઓછું આપવું ને વધારે લેવું, ત્યારે તમે આટલું બધું કેમ આપે જાઓ છો? મારે જાજુ જોઈએ છે, હાવ સીધું ગણિત છે, આપું છું, કોઈ ઉપકાર નથી કરતો, કોઈ દાન નથી કરતો, જેટલું જાજુ આપી એટલું જાજુ મળે, આપણે એક દાણો વાગીને હો ઉગે, આ ગણિત હજી કોઈ શીખ્યા નથી, બાદશાહભાઈ શીખી ગયા, બાકી આ ગણિત કોઈ શીખ્યા, મારી કરતા એ મારી કરતા દિલા, મને ક્યારેક ક્યારેક લોભ થાય, આ માણસ એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરે, લોટરી એવી લાગે, આ તો એક અખતરો કરવો પડે ભાઈ, ભગવાન ઉપર ભરોસો હોવો જોઈએ, આપણી જાત ઉપર ભરોસો હોવો જોઈએ. એટલે હું તો પૂર્ણ કયો કે હું જતું એટલે કરું છું, લોકો મારું જતું કરે, હું પૈસા એટલે દઉં છું, ભગવાન મને પૈસા આપે, હું માન એટલે આપું છું, જે આપણે જોઈએ છે ને એ આપવાનું ચાલુ કરો, તમારે જે જોઈએ છે ને મળવાનું ચાલુ થઈ જાય, શોર્ટ એન્ડ સ્વીટ. પણ આપણે તો સંબંધ હોય કે પૈસા ઓછું આપવું ને વધારે લેવું, એટલે 95% લોકો નિષ્ફળ જાય અને આવા 5% લોકો સફળ થાય, એમ વધારે આપે છે એટલે વધારે મળે છે. સાહેબ, જ્યારે તમારો સમય હતો ત્યારે સફળતા મેળવવી બહુ સહેલી હતી, અને જો મહેનત કરતું એને સફળતા મળતી, પરંતુ અત્યારે સ્પર્ધાત્મક યુગમાં બધાની આગળ જઈને કઈ રીતે સફળતા મેળવવી? એમ કે તમારા સમયમાં બધું સહેલું હતું, અત્યારે બહુ અઘરું થઈ ગયું. 10000 કોઈ ઉશીના નહોતું આપતું ને હવે સહેલું હતું, અત્યારે તમને મફતમાં ભણવા મળે છે, સમાજ આખો તમારી આરે ઉભો છે, કરોડો રૂપિયાના દાન થઈ જાય છે. અમને મને ખબર છે, હું કેટલા ઘરે રખડ્યો તો પહેલા 10000 રૂપિયા મેં વ્યાજે લીધા હતા સુરતમાં, 25000 રૂપિયા મારી પાસે હતા અને મેં 35000નું ઘર બનાવી નાખ્યું. 10000 રૂપિયા વ્યાજે લેવા, મારી બાની ઓળખાણ લઈ મારા મહાકાકા પાસે ગયો તો મને મળ્યા. હેલો, તમારે 1,00,000 રૂપિયા કોને જોઈ છે, 5,00,000 કોને જોઈ છે, આજે કોને અટકીને ઉભું છે મને કયો? હેલો, આજે તો ભગવાનની દયા છે, રામરાજ છે, રામરાજ વખતે આવું નહોતું. એટલે હું કહું છું ને કે પહેલા સતયુગ હતો, ખરેખર હાલ સતયુગ છે એવું એમનું કહેવું થાય છે, હાલ ટોપ ટાઈમ છે. આનાથી સારો સમય દુનિયામાં ક્યારે હતો નહીં, તમારી પાસે બેસ્ટ સમય છે, ગોલ્ડન સમય છે. યપ. તમે કેટલા અંશે માનો છો કે ઉદ્યોગપતિ પૈસાદાર માણસ જ સફળ કહેવાય? ના, પૈસાદાર ને સફળ કહેવાય હું જરા કઈ માનતો નથી, કારણ કે એને પૈસા ઘણા પાસે છે, એને મારી જેટલું કોઈને માન નથી, ઓકે, બાદશાહભાઈ જેટલું કોઈ ઓળખતું નથી, એને કેટલા ઘણા પૈસા, પૈસાદાર ને કોઈ માન મળે ને પૈસાદાર ને જ બધા ઓળખે એવું કાંઈ નથી. ઘણા પૈસાદાર એવા છે એ સ્ટેજ ઉપર હોય તો અમારો પ્રોગ્રામ અમે કેન્સલ કરીએ છીએ. એટલે એવું જરૂરી નથી, પૈસા ફેસિલિટી આપશે, સુખ નહીં આપે. સુખ તો સંતોષ સાથે તમારો નાનો, અમે હું તમને એની દાખલો દઉં કે જે માણસ સાંજે ઘરે બેસી પરિવાર સાથે રોટલા ખાતા હોય
રોજે હાંજે પરિવાર એની રાહ જોતું હોય કે ભાઈ આવ્યો નહીં, કાકા આવ્યા નહીં, અને એ જે લોકો પ્રેમથી ખાતા હોય એની કરતા પરિવારમાં કારે ભેગા ન બેહતા હોય એમાં સુખી કોણ? એ કોઈ સુખી નહીં. પૈસા પૈસા જો પ્રમાણિકતાથી આવ્યા છે ને તો જ પાછા સુખ જ આપશે. એ પણ મગજમાં રાખજો, તમારી વહેમ કાઢી નાખજો કે પૈસા ખોટું કરે મળે છે કે ખોટું કરીએ તો જ મળે. આ બધા આપણા વહેમ છે, આ બધા આપણી માન્યતા છે. એવું નહીં માનતા પૈસા વાળા છે એને ખોટું કર્યું છે, ખોટું કર્યું ને એનું ટકતું નથી, ટકતું નથી, ટકતું નથી, અને સાચું કરે એનું કોઈ દી અટકતું નથી, અટકતું નથી ને અટકતું નથી. એટલે સૌજીભાઈનું કહેવું એમ છે કે 10 લાખ રૂપિયાનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે, ના આવે. 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ. હું તમને કહું, અત્યારે હું શનિ રવિમાં કાય વાંધો નહીં સુકન થયું 1 લાખ રૂપિયાનું. શનિ રવિમાં ગૌશાળામાં જઈને હું હજી હું છું. મને ક્યારે કોઈ દી આદિવાસી ની કોઈ દુશ્મન ની કોઈ ની બીક નો લાગી છે, ઘણી વાર થાય. બાકી 2-3 સિક્યુરિટી વાળા રાખવા પડે. એટલે યસ, અમે મધ્યમ કુટુંબના વિદ્યાર્થીઓ છીએ, આર્થિક રીતે પહોંચી શકીએ એમ નથી, તો કંઈક બિઝનેસ કરવો હોય તો કેવી રીતે ચાલુ કરવો? હું તમને કહું, બિઝનેસ કરવા માટે 1 રૂપિયાની જરૂર નથી, હેસિયત ઊભી કરો. લોકો પૈસા ઇન્વેસ્ટ કરવાની લાઈન થાય, આઈડિયાઝ લઈ આવો. હું રોકું, બાદશાહભાઈ મારી પહેલા રોકે, હરાજી થાય. બુદ્ધિ જોઈએ, આપણી પાસે સ્કિલ જોઈએ, આપણી પાસે આવડત જોઈએ, આપણી પાસે એક એવું મટીરિયલ હોવું જોઈએ કે એની પાસે લાઈન હોવી જોઈએ, અને મળે જ છે. આજે આખો જમાનો બદલાઈ ગયો છે, ટેકનોલોજીનો જમાનો છે, તમારી પાસે એનું પ્લેટફોર્મ છે. તમે ટેકનોલોજી લઈ આવો, ઇન્વેસ્ટ વાળા તમારી વાહે લાગશે. તમે હાવ ખોટા માન્યતામાં છો કે કેવી રીતે બિઝનેસ કરવો તમારા હાથમાં છે ને. તમારે અત્યારે ભણતર કરો છો ને એમાં માસ્ટર થવું એ તમારા હાથમાં છે. એટલે 100% તમારને પૈસા ઇન્વેસ્ટ કરવા વાળા લાઈન લાગશે. એ કાઢી નાખજો, જયારે જરૂર પડે મારી પાસે આવજો ને. હું કઈ ગબકા નથી ઠોકતો, પણ તમે કઈક સ્કિલ લઈને લાવો. સૌજીભાઈ, તમને હસવું આવે એવો સવાલ એવું લખ્યું છે, પણ હું તમને વાંચું છું કે અમને બધાને તો ઘણી વાર ડિપ્રેશન આવે, થાકી જવાય. તમને કોઈ વાર થાકીને હારીને સુસાઇડ કરવાનો વિચાર આવ્યો? જો હું થાક્યો હોત ને તો રોજ આવે, પણ આપણને એ પરવડે એમ નથી. આપણું સપનું હજી બહુ મોટું છે, આપણને હતાશ થવું પરવડે એમ નથી, નિરાશ થવું પરવડે એમ નથી, આપણને કોઈ કાળે પરવડે એમ નથી. કારણ કે મેં મોટા સપના જોઈ નાખ્યા. હું એટલે જાહેરમાં કહું છું, કાયમિક માટે હું હુકામ મોડો નથી પડતો એની વાત કરી દઉં. મેં મારા 56 વર્ષ થયા અત્યારે, અને મારે 42 વર્ષનો અનુભવ છે. 8,000-9,000 કરોડનું એક્સપોર્ટ છે, આટલું બધું સમાજમાં નામ છે, અને આટલા બધા પરિવારનો સપોર્ટ છે. હવે હું ધારું તો આ 40 વર્ષ મારે હજી કામ કરવાનું છે. 4 વર્ષ લગી મરવાનું નથી થતું. હાલો, 40 વર્ષમાં હું 400 વર્ષનું કામ કરી શકું કે ન કરી શકું? પેલા કાંઈ ખાવા ખીચડી નહોતી તો અહીંયા પહોંચ્યા હોઈએ, તો હવે જો ધારીએ તો 400 વર્ષનું કામ થાય કે નહીં? આપણા આ સપના છે એટલે મોડું પડવું પોહાય? તમારી જેવા ઉઘરાણી કરે, તરત યાદ કરાવે. એટલે આટલા મોટા દાડિયા મળે ખરા, દાડિયામાં સમજાય? હા, એટલે આપણે એટલે મોડું પડવું નથી પોહાતું, પોહાય એમ જ નથી, અને આપણે પડવાનું થતું નથી. ને વચ્ચે કદાચ ભગવાન લઈ જાય ને તો એને ત્યાં જરૂર છે, તોય મોડું પડવાનું નથી થતું. જી, ઘણીવાર આપણા મનમાં મગજમાં નવા નવા વિચારો હોય છે, પરંતુ સમાજના ડરના કારણે એને અમલમાં મૂકી શકાતા નથી, તો આ સમાજના ડરને કેવી રીતે દૂર કરવો? હું એ કહું તમને, બહુ સાચી વાત. સમાજને કારણે ડિસિઝન નથી લઈ શકતા. તમારા મનમાં જે સમાજ સામું જોઈને બેસ્યો ને, તો તમે કઈ નહીં કરી શકો. હું તમને, એક દીકરી અને એક એની મમ્મી બે આવી, અને પપ્પા એક્સપાયર થઈ ગયા મારે ત્યાં. બાપ દીકરી બે, માં દીકરી બે આવ્યા. આપણે ત્યાં પતિ એક્સપાયર થઈ જાય એટલે પત્ની કોઈ દી એકલી ના જાય, એટલે એની દીકરીને લઈને મને મળવા આવ્યા. એટલે કે કાકા, અમે કોઈ કે મને કીધું કે તું સૌજી કાકા પાસે જા, તારો મેળ પડી જાય. એ કે કાકા, હવે 3 દીકરો ભણે છે, 2 દીકરીઓ મારી પાસે છે, 1 દીકરી ભણે છે, ને એકે આને ભણતર પૂરું કર્યું. હું જો દેશમાં વહી જઈશ તો મારા છોકરાનું ભવિષ્ય બગડી જાય. તમે મને 10,000 રૂપિયાની નોકરી આપો તો હું કંઈ પણ કામ કરીશ, એટલે મારું ઘર ચાલે.
એટલે મેં એને કીધું 10,000 રૂપિયા તો હું તમને કાલ આપી શકીશ, પણ એમાં આખી જિંદગી નહીં હાલે. હું તમને સલાહ આપું છું, માં દીકરી બે છો એટલે બેયને કંપની રહે, તમે મારી અરે અહીંયા હીરામાં શીખી જાઓ. હું નકર ઓપરેટરમાં કે ગમે એમાં પરસુરણ કામમાં 10,000 આપીને હું ચલાવી શકતે, પણ મેં કીધું એ રહેવા દઉં, કારણ કે એમાં હું તમને કેટલા દિવસ આપીશ ને, 10-15 હજાર રૂપિયા 20 હજાર રૂપિયા એની લિમિટ હોય, હીરા શીખી જાઓ. માં દીકરી બે હીરા શીખવા બે ગયા, જીગર કરી. મેં કીધું જો સમાજ તો તમને કહેવાનો જ, સમાજ વાતુ કરવાનો, ફલાણા ભાઈ એક્સપાયર થઈ ગયા, આ બિચારા હીરા ઘસવા માંડ્યા, ફલાણું ઢીકડું દુનિયા ગઈ, ઘરે કોઈ રોટલો નાખવા નહીં આવે, અને તમને આટલું સત્ય કોઈ કહેશે નહીં, એની કરતા દુનિયા ભલે જે કેવું હોય કે, તમે માં દીકરી કામે બેસી જાઓ, હું તમને બેહીને કાલથી શીખવાના 10-10 હજાર આપીશ, પણ તમે તમારી રીતે શીખી જાઓ. એક વર્ષ સુધી હું આપીશ, એક વર્ષે મને ખબર છે તમે ક્યાં પહોંચવાના છો, એક વર્ષ પછી મને ખબર છે તમે ક્યાં પહોંચવાના છો. એક વર્ષ થયું, ગયા વર્ષે તમને ખબર હોય તો એમાં એક છોકરી નરેન્દ્રભાઈ જયારે ગાડીની ચાવી આપી ત્યારે એક છોકરી 20 વર્ષની એની હારે હતી, વિકલાંગ છોકરી હારે, તમે હજી ટીવીમાં જોઈ લેજો. એ છોકરી હતી, આ હતી, એણે 80 હજારનું કામ કર્યું ને એની મમ્મીએ 40 હજારનું કામ કર્યું હતું છેલ્લા મહિને, એક વર્ષમાં મહિને 1,20,000 કમાણા. અત્યારે તો એના ઘરે બધા બેહવા જ આવવા માંડ્યા ને કહેવા માંડ્યા, આ તો અમારા નજીકના હગા. પેલા તો બિચારા ઘરે જાય ને તો એટલે વિવેક કાક માગવા આવ્યા હોય છે. એટલે આ સમાજ આવો છે, ઓકે, તમને હારો મળ્યો છે, પણ એની અપેક્ષા બહુ નહીં રાખતા, સત્ય વાત આ છે. સૌજી દાદા, તમને સોશિયલ મીડિયા પર બહુ જ ફોલો કરું છું, તમે આટલા બધા સિમ્પલ દેશી કેમ દેખાવ છો? મેં બહુ પ્રયાસ કર્યો પર્સનાલિટી પાડવાનો, પણ આપણી પાસે જે નથી ને એ કોઈ દી ન પડે, એટલે આપણે સહીએ ને એ રહીએ ને તો બહુ હારા સહીએ, કારણ કે ભગવાને આપણને એક સ્ટેટસ આપ્યું છે, એટલે આપણે આમ તો નથી ને એ દેખાવાનો કારણ પ્રયાસ નહીં કરવો, આપણે સહીએ ને એવું જ રહેવાનું, અને એ ભગવાને આપેલી ગિફ્ટ છે, એની પર્સનાલિટી જ પડે. એટલે હું તો સિમ્પલ એટલે રહું છું, સિમ્પલ રહેવાનું બીજું કોઈ કારણ નથી. હવે તો મારે એડવાન્ટેજ નો લેવાય, હું મારા ઘરના નહીં ઘણી વાર સલાહ દઉં, તું ખોટા હીરા પીને કોના બાપની તાકાત છે કે ખોટા કે, તારે એડવાન્ટેજ નો લઈ લેવાય, હાસા પહેરવા હું કામ. અરે હું જેટલો સિમ્પલ રહું લોકો તોય વાતું હારી કરશે, મારે હું કામ મર્સિડીઝ વાપરવી. હલો, એટલે સ્ટેટસ ની કોઈ જરૂર, મારું તો સ્ટેટસ, હું મારો દીકરો મને ઘણી વાર કે, અત્યારે તો યંગસ્ટરો કે પપ્પા તમે યાર એકાદું તો કંઈક બ્રાન્ડેડ લેતા હો તો સેકન્ડ હેન્ડમાં તો અમારે વપરાય, એટલે હું થોડું થોડું લેવા માંડ્યો એની હારું થયું, પણ હું એમ એને કહું તું બ્રાન્ડેડ આઈટમ પહેરે એની કરતા તને જ લાગતું હું જ બ્રાન્ડ છું, ક્યાં બાત હૈ ક્યાં બાત, મારે બ્રાન્ડેડ પહેરવાની શું જરૂર છે. એ તો જેની પાસે નથી ને એને દેખાડવું પડે. હું હાવ સિમ્પલ 200 રૂપિયાનો શર્ટ પહેર, હું અમરેલી જાઉં છું તળાવ બનાવ, લાઠી ના બચ્ચે ભાઈ 200 રૂપિયાના સંપન્ન ક્વોન્ટિટી લઈ લીધા છે બધા, કોઈ મૂકે 200 ને 2,000 ના જ મૂકે. આપણે એડવાન્ટેજ હું કામ નો લ્યો, પૈસા છે ને બચાવે પૈસા વાળા થવાય છે, પૈસા કમાય પૈસા વાળા નથી થવાતું. તમે 5,000-50,000 કરોડ કમાઈ જાઓ પણ 6-60,000 વાપરી નાખશો ને તો દેવાળિયા જ થાવ, એની કરતા 1,00,000 કમાઈ 90,000 ખર્ચો કરે ને એ પૈસા વાળો થાય. અને પૈસાને રિસ્પેક્ટ આપવો જોઈએ, જેમ તેમ નહીં વાપરવા જોઈએ. પૈસો ત્યારે આપણને લીખે, લક્ષ્મી છે આ બધી મારી માન્યતા છે, લક્ષ્મી છે, હું જરૂર પડતો એક પણ રૂપિયો ખર્ચવા, મારા માટે તો હું ખર્ચવાલો જ નહીં, કારણ કે ભગવાને પૈસો આપ્યો છે ને એ કોકની પ્રોપર્ટી સમજીને આપ્યો છે, આપણે તો એનો ન્યાય કરવાનો. સગવડતા માટે બધું કરવાનું, પણ દેખાડવા માટે કઈ કરવાનું નહીં. એટલે બીજાને બતાવવા કરો એ પાપ અને પોતાને બતાવવા કરો એ પુણ્ય, એ થિયરી પર સૌજીભાઈ ચાલે છે. સૌજીભાઈ તમે આખો દિવસ ભગવાન ભગવાન બોલો છો, તો ભગવાન છે અને કોની મદદ કરે છે? ભગવાન બ્લાઇન્ડલી મદદ કરે છે, હું એવું તો બહુ કન્ફર્મ માનું છું. હું શ્રદ્ધા વાળો માણસ છું, વિશ્વાસ વાળો માણસ છું, એટલે હું આમ ધાર્મિક પણ છું, પણ હું કોઈ એવું નથી માનતો કે કોઈ પણ રસ્તે ભગવાન આપણી હારે રહે. ભગવાનને મને હમણાં એક ભાઈ કીધું, બહુ સારી વાત કરી, એ કે તમે બહુ સારા કામ કરો છો, બહુ તમે ધર્મના કામ કરો છો,
પણ તમે થોડું ધ્યાન કરો. કીધું કેમ? એટલે કે ધ્યાન કરશો ને તો ભગવાન પાસે જવાશે અને ભગવાનથી નજીક અવાશે. તમે પૂન કરશો તો તમે પૈસા થશે, યશ મળશે, પૈસા થશે. સારા માણસે સલાહ દીધી, પૈસા થશે, તમને નામ મળશે, પણ ભગવાન નહીં મળે. મેં કીધું મારે તો છે ને ભગવાન મારી પાસે આવે ને એવા કામ કરવા છે, મારે એ કઈ જરૂર નથી. હલો, સમજાય મારી વાત? ભગવાન ખુદ ઘરે ન આવે. એક દાખલો છે, એક છોકરો છે ને એના મા બાપના પગ દબાવતો હતો રોજ, એની આદત. સાંજે મા બાપના પગ દબાવીને પછી જોવાનું, અને મા બાપના પગ દાબતી વખતે કોઈ ફોન કે એસએમએસ લેવો નહીં એમ. એટલે એવું ત્યારે તો ફોન નહોતા, પણ એવો ધ્યાનથી પગ દાબતો, ત્યારે કોઈ અરે ડિસ્કશન નહીં, એકલી એક એક પ્રમાણિકતાથી ભગવાનની પૂજા કરતો હોય ને એમ. દરવાજો ખખડાયો, કે ભાઈ ખોલ દરવાજો. તો એને ખોલ્યો નહીં, એના મા બાપના પગ દાબતા હતા એટલે. એટલે ઓલાએ ફરી વાર કીધું, ભાઈ હું ભગવાન બોલું છું, તું દરવાજો ખોલ. કે જે બોલતો હોય એ, અત્યારે હું દરવાજો ખોલવાલ નથી. પછી પૂરું એની જયારે સમય થયો ત્યારે દરવાજો ખોલ્યો. એટલે ભગવાને પૂછ્યું, ત્યાં દરવાજો કેમ ન ખોલ્યો? મેં ભગવાન કીધું તો એ કે મને ખબર છે, હું પગ દાબતો હતો ને એટલે તમે આવ્યા હતા, એટલે તમે આવ્યા હતા એટલે મારે દરવાજો ખોલવાની જરૂર નથી. ખ્યાલ આવે મારી વાતનો? આપણું કામ જ એવું હોય યાર, ભગવાન આવે, ભગવાન સપોર્ટ આપે. આપણને શ્રદ્ધાય હોવી જોઈએ ને વિશ્વાસી હોવો જોઈએ. આપણા મમ્મી છે દૂધ મેળવે રોજ, તમને બધાને ખબર છે, એક ટીપુ દહીં નાખે, ખ્યાલ છે ને? રાતે 12 વાગે જોવે આંગળી ફેરવીને કે મળ્યું કે નહીં, એને વિશ્વાસ છે સવારે મળી જ જાય, દહીં થઈ જ જાય. અને જો આંગળી ફેરવે ને તો જોવા જેવું ન રહે ને ઊંઘવા જેવું ન રહે. કોઈ દી વિશ્વાસ તોડવો નહીં. આપણને આપણી જાત ઉપર, ભગવાન ઉપર, શ્રદ્ધા ઉપર ભરોસો અને વિશ્વાસ હોવો જોઈએ કે આ થશે, થશે ને થશે. હા, થોડો ગંભીર મામલો, મેં પી લો થોડું. સાહેબ, આજકાલના છોકરા છોકરીઓ પ્રેમ સંબંધમાં નિષ્ફળતા મળે ત્યારે આત્મહત્યા કરવાનું કેમ વિચારે છે? ભાઈ જુઓ, આ છે ને બિઝનેસ નો સવાલ નથી, પણ સૌજી બી જવાબ આપે સાંભળજો. મારો જવાબ તો આમ, મેં તમને કીધું અહીંથી મારો જવાબ નહીં હોય, અહીંથી જ હોય. જે પ્રેમમાં મરી જાય ને એ ખોટો જ હોય, એને મરવા જ દેવાય. ક્યા બાત હૈ, અધૂરી પરીક્ષા એથી ઉભો થઈ જાય એ પાસ થાય. ક્યા બાત હૈ, એની પરીક્ષા થવાની જ, એને સ્ટ્રગલ કરવી જ પડશે અને એને પરીક્ષા આપવી જ પડશે. એટલે એ સામાન્ય રીતે જે પ્રેમ કરે છે સમયની પહેલા એ પણ ખોટા છે, અને પ્રેમ પાછળ પાગલ બની જાય છે એ પણ ખોટા છે, એની પાછળ આત્મહત્યા કરી લેશે, આ બધા ખોટા. હાવ શુદ્ધ ભાષામાં હું કહું, ગુજરાતીમાં, એ ખોટા નહીં વૈયા ગયા, બરાબર છે. આમ તો અહીંયા નમાલાનું કામ ક્યાં છે? આમાં મારા લેક્ચરોમાં હું જે કહું છું, જે મને ખબર નથી કોને સવાલ પૂછ્યો, પણ જીવનની ત્રીજી અવસ્થા એટલે જીવન સાથી, એ ભગવાનના ત્યાંથી નક્કી થઈને આવે છે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, તમને જીવનસાથી નક્કી કરવાનો અધિકાર નથી, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર નથી. એટલે જે લોકો આ અધિકાર પોતાની જાતે મેળવે છે એ દુઃખિત થવાના, બાપુએ કીધું એમ મરી જાય લાગના છે, એમ એવું દેશી ભાષામાં એમનું કહેવું થાય છે. એટલે આ કેરિયર બનાવવાનો ઉંમર છે, આપણું કેરિયર બનાવવાનું, પણ આપણે કેરિયર જ એવું બનાવો કે હમ સાલા લાઈન મેં ખડા નહીં રહેંગે, હમ ખડે રહેંગે લાઈન વહી છે શરૂ કરેંગે, આવા લોકો આપણે પેદા કરી શકીએ. સૌજી દાદા, મને ગુસ્સો બહુ જલ્દી આવે છે, શું કરું? કાસમાં જોઈને બે લાફા ઠોકવાના પોતાની જાતની, જો પછી બીજી વાર આવે તો બંધ કેજે. જો ગુસ્સો એ જ માણસ કરી શકે જે નમાલો હોય. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ. ગુસ્સો કરવાનો રીઝન બીજું કઈ નથી, હું નથી જે કરી શકતો એ ગામને દેખાડવાનું, બીજું કઈ નથી. ગુસ્સો કરે છે ને એ ખોટા માણસો જ કરે, સાચો માણસ કોઈ દી ગુસ્સો ન કરે, શાંત જ હોય. એક કહેવત છે, બહુ બહુ સારી કહેવત છે, ભરે તાલાબ બારિશ છે, ભરે તાલાબ બારિશ છે, સમંદર ભર નહીં શકતે, લાખ ઉસલે મેદક ઘોડા બન નહીં શકતે, કહ રહા હૈ સમુદ્ર કા સકુન, જિસમે જિતના જોર હૈ ઇતના હી ખામોશ હૈ. જે માણસ શાંત હોય ને
એને જે ગુસ્સા વાળો કહેવાય, અને જેનામાં જેટલી તાકાત હોય ને એ શાંત જ હોય, એ રિએક્શન તરત નો આપે, એને 12 દિવસ સુધી વિચારે. નરેન્દ્રભાઈ વિચાર્યું ને, 12મે દિયે જવાબ આપે, વળતે દિયે જવાબ નો આપે. આને ગુસ્સો કહેવાય, આને ગુસ્સો કહેવાય. તમારો જ સવાલ છે, આ વખતે નરેન્દ્રભાઈ જીતી જશે? એ જેને પણ શંકા જાય ને એને મરોલી દાખલ કરવાનો, કારણ કે એની અરે શક્તિ છે, ભગવાન છે, એને આ કોઈ આયોજન નથી કર્યું. એનો રસ્તો સાચો ખોટો આપણે એવું કઈ પ્રેમી નથી, આપણે કઈ એવા ભાજપી કે કોંગ્રેસ એવું નથી. એની અરે કોઈ ભગવાનની શક્તિ છે, એ કાંઈક કરાવવા માંગે છે. નકર આટલી બધી સ્ટ્રગલ ને એટલા બધા પ્રોબ્લેમની વચ્ચે આમાંના વિન બાય વિન થતો ન જાય, કાક કુદરતના સંકેત સારા છે આપણા બધા માટે. એટલે હું તો હારે ને તોય ભગવાનની દયા માનું, જીતે તોય ભગવાનની દયા માનું, કારણ કે સંકેત એ તો કુદરત કરે છે. યસ, આજની આ ભણવાની પદ્ધતિ છે ને એના કારણે મગજ ખરાબ થઈ ગયું છે. કઈ પછી આજની જે એજ્યુકેશન સિસ્ટમ છે એ એના કારણે મગજ ખરાબ થઈ જાય છે, તો બદલવી જોઈએ કે નહીં બદલવી જોઈએ? પણ આપણને જે સિસ્ટમ ગમે એમ ભણો ને, ગામ ભલે જે કે, આપણે મગજ હું કેમ બગાડવું? આપણને જે સારું લાગે એ લઈ લેવાનું. આજે આખી બધી વાત થઈ, તમારે જે કામનું હોય એટલું જ લ્યો ને બાપા. તમે આખું બધું કઈ તમે માથે ચડાવી એકવાર નથી, બધું પચાવી શકવા નથી, પણ વાત એટલી છે કે જે ગમી છે ને એ વાતને લઈ લેવાની, એ વાતને પકડી લેવાની, એને જીવનમાં ઉતારવાની, એ બેઝ ઉપર સફળ થઈ શકાય છે. એક જ પોઈન્ટ પકડો, બહુ ઝાઝો પોઈન્ટ પકડવાની જરૂર નથી. આવતીકાલે તારીખ 5/3 ના રોજ લોકરક્ષકની દોડવાની પરીક્ષા છે. છેલ્લા 15 દિવસથી પગનો દુખાવો છે, તો કાલે મારે સવારે કઈ રીતે દોડવાનું સાહસ કરવું? 15 દિવસથી પરીક્ષાની તૈયારી કરું છું ને હવે પગ દુખે છે, કાલ દોડવાનું છે, શું કરું? કાલે દોડવાનું પગ દુખે છે તો આપણે એ લખણ કરવાનું થતા નથી, શે એમાંથી જાવું? આપણી કેપેસિટી અને આપણી સમજણ એટલું જ આપણે સ્વીકારવું. બીજા દોડે છે એટલે આપણે દોડી શકશું એવું જરૂરી નથી, બીજા કરે છે એટલે આપણે કરવું એ જરૂરી નથી. આપણું શરીર આપણી સમજણ પ્રમાણે આપણે વજન ઉચકાય. હાઉ દીવા જેવી વાત ઈ છે. હું અમુક સવાલો મને પણ હસવું આવે એવા પૂછ્યા છે, પણ તોય હું પૂછી લઉં, એટલે કોઈને એમ ના થાય મારો સવાલ નથી લીધો. જોબ કરીને બિઝનેસ કરાય કે ડાયરેક્ટ બિઝનેસમાં જવાય? અરે હું એમ કહું, જોબ તરીકે શરૂઆત તો જો ભાઈ એકડે એકથી જ કરવાની થાય, સીધી 12મા દાખલ કરે એકડે એકથી. જોબ એવી કરો કે તમે બિઝનેસમેન તમને બનાવી દે, કામ એવું કરો કે પાર્ટનર બનાવે, કામ એવું સ્કિલ એવી વાપરો કે તમારામાં ફાઇનાન્સ કરે. હું હરિકૃષ્ણ છે ને એ ખરેખર હું જ્યાં નોકરી કરતો હતો એ કંપની છે. જેબી ફુવાએ મને કારીગર તરીકે રાખેલો, ગગજીભાઈ ઓળખે છે એને, ત્યાં હું હીરા ઘસતો હતો. એટલે મને એ ફેક્ટરી હોપીને 7 વાગે વ્યા જતા, હું એનું વ્યવસ્થિત 8 વાગ્યા સુધી કારખાનું ચલાવી લોક કરી તેજુરીમાં હીરા મૂકી અને ઘરે સાવી આપીને પછી હું ઘરે જતો. એટલે મને એને ભાગીદાર બનાવ્યો અને અત્યારે હરિકૃષ્ણનો હું માલિક છું. હેલો, એટલે એવું જરૂરી, પણ નોકરી એવી કરવી જોઈએ, ન કરવાની નહીં કરવાની, કામ એવું કરવું જોઈએ. હું તો એમ હોતે ને કહું છું, દીકરો ન હોય ને એને કઈ ગભરાવાની જરૂર નથી. મારી ને 8000 લોકો કામ કરે છે, દીકરાની ઘોડે કરે છે યાર. હું કેટલા મોટો બાપ છું, હલો, પણ દીકરાની ઘોડે રાખી તો એ બાપની ઘોડે આપણને રાખે રાખે ને રાખે. એમાં સર્ટિફિકેટમાં નામ લખ્યું હોય કે ન લખ્યું હોય, ઓકે, આપણને એ બાપ તરીકે જ રાખે. જય શ્રદ્ધા સાહેબ. તમે જયારે ધંધો ચાલુ કર્યો ત્યારે ઘણી બધી નિષ્ફળતા તો મળી હશે, પણ એ નિષ્ફળતામાં તમે કેવી રીતે એને હેન્ડલ કરી, અથવા એટલે તમારા ખરાબ સમયમાં તમે શું ધ્યાન રાખ્યું? ફરીથી એ જ પ્રશ્ન છે. સાલુમાં જયારે સ્ટાર્ટઅપ થાય ને ત્યારે વધારે પ્રોબ્લેમ હોય, હું તમારી સાથે સહમત છું ને એગ્રી છું, પણ એ પરીક્ષા છે આપણી, એ આપણી એક્ઝામ છે, આપણે ધીરે ધીરે એમાંથી પાસ થવાનું છે. અને સ્ટાર્ટિંગમાં નુકસાન જાય ને બહુ સારું, અત્યારે જાય તો ન સહન થાય, ખ્યાલ આવ્યો મારી વાતનો? સ્ટાર્ટિંગમાં જે પડે એટલે આપણે નિષ્ફળ જઈએ ને તો એ ગભરાવવું નહીં કે અત્યારે ને અત્યારે હિસાબ સુખતે થઈ ગયો, એટલે આમાંથી તો એક એક્સપિરિયન્સ થઈ ગયો,
આ દુનિયામાં મેં તમને કીધું જેટલા જ્યાદા એક્સપિરિયન્સ થાય એટલો માણા માસ્ટર થાય. આ યુનિવર્સિટી લાઈફની આખી યુનિવર્સિટી છે. મારા ઘરના શીખવાડે મને કે જીવવા માટે જાણવાનું, જાણવા માટે જીવવાનું, બીજું કાંઈ છે જ નહીં. એટલે આખી જિંદગી શીખ્યા કરવાનું અને જાણ્યા કરવાનું. પ્રોબ્લેમ ને પ્રશ્ન તો આવવાના, નાના હશો એટલા વધારે આવશે. જલ્દી મોટા થઈ જાઓ એટલે પ્રોબ્લેમ ઓછા આવે. તમારી માન્યતા ઈ છે ને તો હું કામ નાના રહ્યો છો? હેલો, જલ્દી થઈ જાઓ મોટા. અમારા ગોપાલભાઈ છે ને એના ઘરના એમ ઘણી વાર ગોપાલભાઈ દાંત કઢાવે. ઈ કે હું આજે તને ઈ ખબર કે નહીં, હું એમ કે પૈસા વાળો બધાની હારે બેહું છું, હું બધાની હારે થઈ ગયો. ઈ કે દોડીને થઈ જાઓ, બાકી તમે થાવ એમ નથી. એમ આપણે આપણી પાસે રસ્તો ધીરે ધીરે જ છે, સ્ટેપ બાય સ્ટેપ જ છે. એમ કે મોટું થઈ જવાય એમ નથી. જેટલા તમે પરીક્ષા તમારી થાય, જેટલી સ્ટ્રગલ થાય એટલી તમારી સફળતા મોટી છે. એટલે હતાશા કારે નહીં થવું, નિષ્ફળ થાવ તો કારે મૂંઝાવું નહીં, નિષ્ફળ થવામાં જ તમારી સફળતા છે. સૌજીભાઈ, અમે એક મોબાઈલ પર વિડીયો અપલોડ કર્યો, પેપરમાં બહુ ચગ્યું હતું મોબાઈલનો જે ઉપયોગ છે, અને અમને કીધું હતું કે 20 વર્ષ પછી દરેક ઘરમાં એક ગાંડો હશે અને એનું નામ હશે મોબાઈલ યો ગાંડો. એટલે સવાલ પૂછો કે મોબાઈલનો આટલો બધો ઉપયોગ વધી ગયો છે એ સારું છે કે ખરાબ છે? ખરાબમાં ખરાબ છે. સારું નહીં, સારું છે ખરાબ નહીં, 100% ખરાબ છે. આપણી બુદ્ધિ હણી લીધી છે, આપણને ખબર નથી રહી. બુદ્ધિશાળી માણસની બુદ્ધિ જતી રહી છે એને કે કોણ? હેલો, છોકરા પાસેથી તો ફોન લઈએ કી. બુદ્ધિશાળી લોકો કેટલા ફોનમાં રહેશે ને તમે નક્કી કરશો ત્યારે ખબર પડશે. અને પાછા વોટ્સઅપમાં જ હોય છે, કોઈ એવા કામમાં નથી હોતા. એક એક જણને પૂછો. હું મેં મારી જાતને એનાલિસિસ કર્યું છે, 20-25% હું બુદ્ધિશાળી છું ને તો એ ખોટો સમય બગાડું છું. ફોન SMS નો આવ્યો જોઈ કે કોક નો આવ્યો, બંધ નથી થઈ ગયો ને. આ ખોટી એક રોગ થઈ ગયો છે, ઓકે, અને કોઈ કામનો નથી. આજથી આની પહેલા પણ ફોન નહોતા તો એ ઉપયોગ થાય. ગાંડા એટલા માટે હું કહું છું, ઘણા છોકરાઓ તો ઓલરેડી ગાંડા થવા મળ્યા છે. એટલે ફોનનો તો ઓછામાં ઓછો ઉપયોગ થાય. એમાં તમારે જો ટેવ જ ન પડે તો હું તમને દાવા સાથે કહું, ફોન વગર પણ તમે પ્રગતિ કરી શકશો અને ધંધો કરી શકશો. ફોન હતા જ નહીં આજથી 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ પહેલા, તોય બધા સફળ થયા હતા. ફોન આપણી સમય અને સમજ બે લઈ લીધી છે. આ 20 વર્ષ પછી ખ્યાલ આવશે. હું મારા છોકરાઓના છોકરાઓને કહું છું, દીકરાના દીકરાઓ અત્યારે નાના નાના છે, એને હું ઘણી વાર કહું છું, જો અમે તો પાર ઉતરી ગયા ત્યારે તમારો ફોન નહોતા એટલે અમને પ્રોબ્લેમ નથી, પણ તમારા છોકરાનું શું થાય એ તો ભગવાન જાણે. તમે જો ધ્યાન નહીં રાખો તો તમારો એક એક તો ગાંડો થવાનો છે. એટલે તમને એક ખાસ વાત કહું. સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક, એના ઘરે જયારે એક બીજો મિત્ર આવ્યો ત્યારે એના છોકરા પાસે પેલો Nokia 3150 હતો કે જેની અંદર ખાલી 50 નંબરો મેમરીમાં રહે, બ્લેક એન્ડ વ્હાઈટ ફોન. એટલે એને સ્ટીવ જોબ્સને પૂછ્યું કે તારા છોકરાને તું આવો ફોન આપે છે? એટલે કે આ તો મેં પૈસા કમાવા શોધ્યું છે, મારા ઘર માટે નથી શોધ્યો. એનો ફોન એને એના બાળકોને નહોતો આપ્યો. અને બીજું, હમણાં હું મજાકમાં કહું છું કે એક ભાઈએ મને કહ્યું કે સંજયભાઈ મારી દીકરીને મોબાઈલ લઈ આપ્યો 1 લાખ રૂપિયાનો. મેં તું કેમ? મને કે એનું ધ્યાન રહે ને. મેં તું હવે આખું ગામ એનું ધ્યાન રાખશે. હે ને, એટલે દરેક વસ્તુના જેટલા ફાયદા છે એટલા જ નુકસાન છે. સૌજીભાઈ કહે છે 100% સાચું, મોબાઈલ છે તો તમે અમને લોકોને ઓળખો છો, અમારી વાત કરોડો લોકો સુધી પહોંચે છે, પણ એનું એડિક્શન એટલે અતિ માક્ષતી, કોઈ પણ વસ્તુ તમે ખૂબ વાપરો તો એ હંમેશા નુકસાનકારક છે. છેલ્લા 2-3 પ્રશ્નો લઈ લઈએ. અત્યારે સર તમે જેમ દરેક ક્ષેત્રમાં આગળ છો તેમ અમારે પણ તમારી જેમ દેશનું, સમાજનું નામ, કેળવણી ધામનું નામ ઊંચાઈ સુધી લઈ જવા માટે પ્રયત્ન કરવો છે. મૂળભૂત કયા કયા વિચારસરણી રાખવી જોઈએ જેથી આવનારા સમયમાં અમે પણ સરદાર બની શકીએ? 100% પછી બીજો કયો છે? બીજો છે, દુનિયામાં દુનિયા ઘણી મોટી છે અને વિપુલ તકો છે, પરંતુ તકોને ઓળખવામાં થાપ ખાઈ જવાય છે. એવો સ્વભાવ કઈ રીતે બનાવો કે જેથી તકોને ઝડપી શકીએ? મારા 5 સૂત્રો છે. આઈ થિંક હું છેલ્લા 5 સૂત્રો કહેવાનો. હવે સૌજીભાઈ બહુ ખેંચ્યું છે, હવે આ છેલ્લી વાત કરી દે પછી આપણે. એમાં આવી જાય જવાબ. 5 સૂત્રો છે. મેં 8000 કારીગરોને આના ઉપર ટ્રેન કર્યા છે અને એ લોકો જે 12-15 હજાર રૂપિયાની સેલેરી કરતા હતા અને અત્યારે 65-70 હજારે પહોંચ્યા છે. મેં ગાડી આપી હોય ને તો એનું આ રીઝન છે. અત્યાર સુધીમાં 2000 કાર અમે લોકોને આપી એમ્પ્લોયને, એટલે એનું પણ રીઝન આ 5 સૂત્રો છે. અને હું આ 20 વર્ષથી મારા જીવનમાં હર હંમેશ
आ पांच सूत्रों जीवन में उतारी ने चालू छू तमने आ पांच सूत्रों में बधा जवाब मिली जाए अत्यार लगी बातों करी नहीं बधाना जवाब आ पांच सूत्रों में से हवे तमे विचारजो आपणे असफल थवा माटे कायमिक माटे एक ज विचार करवानो के आ दुनिया में आई एम ध बेस्ट आ दुनिया नो हूँ बेस्ट मानस छू हूँ एक श्रेष्ठ मानस छू अपना बधा ज लखण सारा मानस जेवा होवा जोईए श्रेष्ठ मानस ना लखण केवा होय ई तमे बधा ज जाणो छो ने सारो मानस ना आई एम ध तमे बोलो आई एम ध हूँ एक श्रेष्ठ मानस छू अपनी पास बधा लखण तमाकू गुटका नहीं होवा जोईए सारा मानस की संगत होवी जोईए अनीति न होवी जोईए चोरी न होवी जोईए श्रेष्ठ मानस नी जे गुण से ई आपणे जीववाना अने गुण डेवलप करवाना चालू करी दियो श्रेष्ठ मानस माथी कोई पण अवगुण न होय एवो एक पण गुण अवगुण होय तो आपणे काढी नाखवानो आई एम ध बेस्ट आ पहेलू सूत्र से कायमिक रोज हवारे आई एम ध बेस्ट हवारे विचारवानुं बीजू से आई केन डू इट हेलो मैं पाका कर्या मने इंग्लिश आवडतुं नथी के तमारे जेटलुं हूँ बधुज करी सकूं आपणे एवुं कोई काम नथी के न करी सकीए ने आपणुं काम एवुं होवुं जोईए के आई केन डू इट हूँ कोई पण काम करी सकूं कोई पण परिस्थिति में रही सकूं एवा आपणा लखण होवा जोईए एपणो आवो व्यवहार होवो जोईए एवुं आपणुं वर्तन होवुं जोईए आई केन आपणे आपणी जातने ओसी आकी छीए આપણે આપણી જાતને મોળી પાડીએ છીએ હું કરી શકું હું ભણ્યો છું કે નથી ભણ્યો અમરેલીનો કે અમેરિકાનો હિન્દુ કે મુસલમાન આઈ કેન તમે ફરીથી આઈ કેન ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી આ ત્રીજું સૂત્ર છે ભગવાન હંમેશા આપણી સાથે છે તમને સ્વરૂપમાં કારણ નહીં દેખાય આપણા સંસ્કારમાં દેખાય આપણા લખણમાં દેખાય આપણી નીતિમાં દેખાય જો તમને એમ વિશ્વાસ હોય કે ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી જ્યારે ભગવાન સાથે હોય ત્યારે કેવા વિચાર કરવા જોઈએ કેવું કામ કરવું જોઈએ કેવું વર્તન કરવું જોઈએ કોઈ ભાળતું નથી પણ આપણને તો ખબર છે ને જો આપણને ભરોસો જ હોય કે ભગવાન મારી સાથે છે ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી ભગવાન હંમેશા આપણી સાથે છે તો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ ક્લાસમાં ટીચર હોય તો વ્યવહાર બદલાઈ જાય છે તો ભગવાન આવે છે તો વ્યવહાર કેવો હોવો જોઈએ ઘરમાં એકલા હોય તોય ફોનમાં એકલા હોય તોય મોબાઈલમાં એકલા હોય તોય ભગવાન આપણી સાથે છે હેલો ઢીલા પડી ગયા ફોન આવે છે મારા ઢીલા પડી જાય કે સોરની માથે કાગડો એટલે ભગવાન એવો ભરોસો હોવો જોઈએ કે ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી ભગવાન મારી સાથે છે આપણો નિર્ણય એવો હોવો જોઈએ આપણું વર્તન એવું હોવું જોઈએ એટલે ભગવાન સાથે છે એવા વર્તન વ્યવહારથી તમારે વહેમથી રહેવું જોઈએ હું છે ને નાનપણમાં એવું માનતો કે જેન પેટ મોટું હોય ને એ પૈસા વાળો થાય હલો કે હું કાસમાં ફૂલાઈ ફૂલાઈને પેટ મોટું કરતો હતો કઈ ખાઈ નથી થયું એવો વહેમ હતો કેમ પેલા આપણો જીતેન્દ્રની બેતાળીની મોળી ગગજીભાઈ પહેરી છે બેતાળીની મોળી જીતેન્દ્રના વહેમમાં ઘણાય હતા એમ હું તમને એ કહું એમ વહેમ હોવો જોઈએ ભગવાન આપણી સાથે છે એવું જ વર્તન ને એવો જ વ્યવહાર હોવો જોઈએ એટલે ઓટોમેટિકલી ભગવાન તમારી સાથે જ રહે હું કન્ફર્મ માનું છું અને અમારી એરે ભગવાન છે જ તમને વિશ્વાસ હોય તો ઠીક છે ન હોય તો વાંધો નથી હલો તથાસ્તુ અને કાયમિક માટે આઈ એમ ધ વિનર આજે નથી વિન થયા તોય વાંધો નથી આઈ એમ ધ હું વિન થવાનો છું અને હું વિન છું જ એવું જરૂરી નથી પૈસા થઈ ગયા તો એને જ વિન કહેવાય એવું જરૂરી નથી કે તમે પાસ થઈ ગયા તો જ વિન કહેવાય ભલે ના પાસ થયા આઈ એમ ધ વિનર હલો કે બધું રિઝલ્ટ નો બધા મગ નો સડી જાય ના પાસ થયેલા જ મારી જેવા છે બાદશાહભાઈ જેવા એટલે જલસા કરવાના તોય હું કાયમિક કહું છું મારો દીકરો મારું માને ને તોય હું જલસા કરું કે આપણો છે ભાઈ માને જ ને ન માને તોય જલસા આપણો છે એમ થોડો માને ઘણી વાર મારા બાપા ન માને તોય હું મોળો ન પણ મારા બાપા છે માની જાય તેમ કહું આપણા બાપા ભાઈ આપણે મોડું પડવાનું થતું નથી આવા ઇમ ધ વિનર હું વિન થવાનો જ છું તન મન માનસિક થી નહીં શારીરિક નહીં મેન્ટલી નહીં બધી પ્રકારે આપણે
વહેમમાં હોવા જોઈએ કે આઈ એમ ધ વિનર. અને પાંચમું આ લખી લેજો, હવારે રોજ બોલવાના, આટલું જ બોલશો યાદ આવી જાય, બધી સ્ટોરી આખી યાદ આવી જાય. લાઈફ ટાઈમ નું કામ છે, ઝાઝું ભણવાની કઈ જરૂર નથી, જેટલું ભણ્યા ને એને ઉતારવાની જરૂર છે. બહુ ઝાઝું વાંચી લેવો તો કઈ કામનું નથી, નકરું ઇતિહાસમાં રહે મેં 500 પુસ્તક વાંચ્યા, એવું ઉતાર્યું એ કોઈ નહીં. એની કરતા અમે ભણ્યા નહીં સારું, જેટલું ભણ્યા એટલું શીખ્યા તો ખરા. એમ છેલ્લું સૂત્ર છે, ટુડે ઇઝ માય ન્યુ ડે, આજે મારો નવો દિવસ છે. ફરગેટિંગ, કાલની વાતને ભૂલી જાઓ. કાલનો દિવસ આપણે નેગેટિવિટીમાં બહુ રહી છીએ, હતાશામાં બહુ રહી છીએ, જૂની આપણે ભૂલ કરી એને વાગોળ્યા કરીએ છીએ. જે થઈ ગઈ છે થઈ ગઈ, એક્સેપ્ટ કરી લો, સ્વીકારી લો, જાહેર કરી દો એટલે બીજી ભૂલ ન થાય. અને ટુડે ઇઝ માય ન્યુ ડે, આજે મારો નવો દિવસ છે, આજથી શરૂઆત કરી દો. કાલની વાતને ભૂલી જાઓ. જે દિવસો ગયા એક દિવસે આપણે જવા દેવાનો થતો નથી. જે ભગવાને બેસ્ટ જિંદગી આપી છે અને એને બેસ્ટ રીતે જીવવાની છે, બોગસ રીતે નહીં. આ ભગવાને એક ટોપ લાઈફ આપી છે અને આપણે જીવીને જવાની છે, એને માણીને જવાની છે. અનમોલ લાઈફ છે. મને તો ઘણી વાર ઉતાવળ થાય છે કામ કરવાની, સારું કરવાની. હું કામ 40 જ વધ્યા, તમારી પાસે 80 છે. એટલે આપણે દિવસો એક એક ગણતા જવા જોઈએ, એક એક દિવસમાં. એવી રીતે ટુડે ઇઝ માય ન્યુ ડે, ફરગેટિંગ ભૂલી જાઓ, અને છેલ્લો દિવસ સમજીને જીવવાનું. જેટલો સમય છે એ બેસ્ટ રીતે જીવવાનો છે. ભગવાન 100% સફળતા આપે, આપે ને આપે. અને મહેનત એટલી કરવાની, મહેનત એટલી કરવાની. તમે વાંચેલું જ હશે, કપડું પલળી જાય ને તો એને બદલી શકાય, પણ જે પરસેવેથી પલળે ને એ કિસ્મત બદલી શકે. આપણે સાંભળેલું છે ને, એટલે આપણે એટલું કામ કરવાનું છે કે પરસેવોથી કપડાં ભલે પલળી જાય અને બદલી શકાય છે, પણ જો પરસેવો કામ કરવામાં કોઈ પણનું કામ, હું તો એમ કહું, ભાઈ સંજયભાઈ કહે છે ને હું 4000 નોકરી કરતો, પણ 400 નોકરીમાં 4000 કામ આપતો ભગવાન આપે જ ને. આપણે તો એમ હજી એક મીંડું સડાવો ને આપણું શું જાય. આપણે એટલું કામ કરવું છે કે એટલી મહેનત કરવી છે, એટલે કુદરત આપણને આપે, આપે ને આપે. એટલે મહેનત કરવામાં આપણે કારે પાસા નહીં પડીએ તો ભગવાન આપવામાં કોઈ દી પાસો નહીં પડે. અને બધે જ અસંખ્ય સંભાવના છે, અશક્ય દુનિયામાં કાંઈ નથી. એટલી મોટી સંભાવના છે, શક્યતાઓની આપણે વાતો કરીને કે અસંભવ અસંભવ અસંભવની વાતો કરીએ, સંભાવના એટલી બધી છે કે અસંભવની પણ આગળ તમે નીકળી જાઓ એટલી મોટી શક્યતા છે તમારે આગળ જવાની. અશક્ય દુનિયામાં જીવનમાં કાંઈ નથી. અને તમને 100% મળશે, કારણ કે તમને પ્લેટફોર્મ સારું મળ્યું છે, વાતાવરણ સારું મળ્યું છે, આ જિંદગી સારી મળી છે. એક પ્રમાણિકતાથી, એક એક પવિત્રતાથી આપણી લાઈફ શરૂ થવી જોઈએ. અને જે કંઈ આપણને મળ્યું છે એ ભગવાનનો પ્રસાદ સમજવો જોઈએ. અને આવા વહેમથી અને આવા સપનાથી તમે આજે નવો દિવસ ચાલુ કરશો, મને નથી લાગતું કે તમને આ દુનિયાની કોઈ તાકાત રોકી શકે. આ 5 સૂત્રો યાદ રાખજો. પહેલું કયું છે? આઈ એમ ધ બેસ્ટ, આઈ કેન ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. તાણીજી બોલો યાર, તાળી ઉત્તમ ગગજીભાઈ બહુ શીખવાડી છે. આઈ એમ ધ લીડર, ટુડે માય ન્યુ ડે. ભગવાન બધાનું ભલું કરે, બધાને સૌજીભાઈ બાદશાહભાઈ બનાવે એવી શુભકામના. આ હું કહું, હું લોકોને આશીર્વાદ કે લોકોને ભાવના વધારે હું કામ રાખું ખબર. હું મને એક જણા સવાલ પૂછ્યો હતો કે તમે બહુ પૈસા વાળા હોય હજી તો શું કરો. હું કહું મર્સિડીઝ આપું, હું કામ આપું ખબર? તો મારી પાસે પ્લેન જ હોય ને, જે મારા મર્સિડીઝ આપતો હોય એની પાસે તો પ્લેન જ હોય ને. સીધું ગણિત છે, આપણે દેવામાં પાછું પડવું નથી. એટલે ભગવાન કોઈ દી આપણને દેવામાં પાછો ન પડે. અને આ દુનિયામાં છે ને હું પૈસા કમાણો ને એટલે નામ નથી થયું, કામ કર્યું ને એટલે નામ થયું છે. અને આપ્યું છે ને એટલે લોકોને ગમે છે, કમાણો એટલે લોકોને કોઈ આપણી યારે લેવા દેવા નથી. આપણે પહેલેથી ને સપનું નક્કી કરીએ અને એ સપના પ્રમાણે આપણું જીવન જીવીએ. તમે બધા